વાર્તા દુષ્ટ રાજા. માધુપુર રાજ્યનો રાજા વિક્રમસિંહ ખૂબ જ અભિમાની અને પ્રજા પર અત્યાચાર કરવાવાળો રાજા હતો. એના દરબારના બધા જ અધિકારીઓ એની જેમ જ લાલચુ અને દુષ્ટ હતા. એક દિવસ દરબારમાં બે સૈનિકો એક ગરીબ ખેડૂતને લઈને આવે છે. રાજા પૂછે છે, આ ખેડૂતને અમારી સામે શું કામ પેશ કરવામાં આવ્યો છે? મારા જાણે આ વર્ષનો કર નથી ચૂકવ્યો એટલે અમે આને પકડીને અહીંયા લઈ આવ્યા છીએ. મહારાજ, આ વર્ષે પાક સારો નથી થયો, બહુ નુકસાન થયું છે, મારી પાસે કાંઈ નથી બચ્યું. ચૂપ, જો આની આગળ એક શબ્દ પણ મોઢામાંથી કાઢ્યો છે તો તારું મોઢું ધડથી અલગ કરી દેવામાં આવશે. આખા દરબારમાં સન્નાટો છવાઈ જાય છે. ખેડૂત હાથ જોડીને માથું નમાવીને ઊભો રહે છે. સૈનિકો, તરત જાઓ અને આ ખેડૂતના બધા ખેતરો તાબામાં લઈ લો. તરત અમારા આદેશનું પાલન કરવામાં આવે. જી મહારાજ. બંને સૈનિકો ખેડૂતને લઈને એના ખેતરે જાય છે. ખેડૂત એમની આગળ ખૂબ કરગરે છે, માથું પછાડે છે, પણ સૈનિકો પર એની કોઈ અસર નથી થતી. મારા ખેતરો નહીં લો ભાઈ, હું આવતા વર્ષે બધો કર ચૂકવી દઈશ, છોડી દો, મહેરબાની કરો ભાઈ. સીધી રીતે જમીનમાં કિલો ઠોકવા દે, નહીં તો મફતમાં જાનથી હાથ ધોવા પડશે. સૈનિક લાલ ઝંડો ખેડૂતના ખેતરમાં ખોસી દે છે. ખેડૂત રડતો રડતો ઘરે જતો રહે છે અને પોતાની પત્ની દુર્ગાને કહે છે, દુર્ગા, આપણે બરબાદ થઈ ગયા, આપણું બધું ખલાસ થઈ ગયું. સીધે સીધું કહો, શું થયું છે? આપણા બધા ખેતરો મહારાજે પોતાના તાબામાં લઈ લીધા છે. આજ પછી એ ખેતરો પર આપણો કોઈ અધિકાર નહીં હોય. આપણે કંઈક ને કંઈક કરી જ લઈશું, તમે દુખી ન થાઓ. ખેતર વગર આપણું ગુજરાત કેમનું ચાલશે? આપણે આ ગામ છોડીને બીજા ગામમાં જતા રહીશું, ત્યાં જ થોડી મહેનત કરી લેશું. આટલું સહેલું નથી દુર્ગા આ બધું કરવું. આપણે બંને મળીને કંઈક ને કંઈક કરી લઈશું. આપણે આજે રાત્રે જ ગામમાંથી નીકળી જઈશું. ઠીક છે. રાત પડતા જ બંને પતિ પત્ની પોતાનો જરૂરી સામાન લઈને જંગલના રસ્તે બીજા ગામ તરફ જવા નીકળી પડે છે. ઘણા સમય સુધી ચાલ્યા પછી એ બંનેવને જંગલમાં કોઈક અવાજ સંભળાય છે. એમ લાગી રહ્યું છે જાણે કોઈ ઓમનું ઉચ્ચારણ કરી રહ્યું હોય. હા, નજીકમાંથી જ અવાજ આવી રહ્યો છે, ચાલ જોઈએ. ત્યાં જુઓ, એ ઝાડની નીચે કોઈ સાધુ મહારાજ તપસ્યા કરી રહ્યા છે. અરે હા, ત્યાં જ એમની ઝૂંપડી પણ છે અને જોતો બકરી પણ બાંધેલી છે, ચાલ ત્યાં જઈએ. બંને બાબાને પ્રણામ કરે છે. બાબા પોતાની આંખો ખોલે છે અને પૂછે છે, રાત્રે ઘોર અરણ્યમાં વિચરણ કરવાનું શું તાત્પર્ય છે? બાબા, રાજાએ અમારું બધું બળજબરીથી છીનવી લીધું છે. એટલા માટે જ બાબા અમે જીવ બચાવીને ગામમાંથી નીકળી ગયા છીએ. ખેડૂત રડવા લાગે છે. અરે પુત્ર, રડ નહીં, ખેડૂત તો અન્નદાતા છે. તમે બંને અહીંયા આસન પર આરામથી બેસો, હું તમારા માટે ઝૂંપડીમાંથી દૂધ લાવું છું. બાબા ઝૂંપડીની અંદર જાય છે અને બંને માટે દૂધ લાવે છે. આ દૂધ ગ્રહણ કરો, બકરીનું દૂધ છે, ખૂબ પૌષ્ટિક હોય છે. પતિ પત્ની દૂધનું સેવન કરે છે. ધન્યવાદ બાબા, દૂધના સેવનથી હવે સારું લાગી રહ્યું છે. હા બાબા, એક તાજી શક્તિ આવી ગઈ છે શરીરમાં. અચ્છા બાબા, હવે અમને જવાની અનુમતિ આપો. હા બાબા, ઘણું દૂર જવાનું છે. હવે તમારે બીજા ગામમાં જવાની આવશ્યકતા નથી. એવું કેમ બાબા? એવું એટલા માટે કારણ કે હવે તમારા પ્રશ્નોનું નિવારણ થવાનું છે. સમજવાની આવશ્યકતા નથી, કાલ સુધી બધું સમજમાં આવી જશે. ઠીક છે બાબા. જાઓ, તમારા ગામે પાછા ફરી જાઓ અને આ બકરીને પોતાની સાથે લઈ જાઓ. તમારા બધા કષ્ટો દૂર થઈ જશે. જાઓ પુત્ર, વિલંબ નહીં કરો. જી બાબા. અને હા, આ બકરીમાંથી તમે જેટલું ઈચ્છો એટલું દૂધ ગ્રહણ કરી શકો છો. બકરીના સ્તનોની નીચે જો કોઈ વાસણ મૂકીશ તો એ પોતાની મેળે દૂધથી ભરાઈ જશે. ઠીક છે બાબા. બંને બાબાનો આશીર્વાદ લઈને પોતાના ગામની તરફ નીકળી પડે છે. ગામ પહોંચતા પહોંચતા સવાર પડી જાય છે. ગામના રસ્તામાં જ એમને રાજાના સૈનિકો મળી જાય છે. ચાલો રાજા પાસે. સૈનિકોએ બંનેને બકરીની સાથે પકડીને રાજાની સામે પેશ કરે છે. મહારાજ, સવાર સવારમાં અમે આ બંનેને ગામમાં ઘૂસતા પકડ્યા છે.
રાત્રે ક્યાં ગયા હતા તમે લોકો? અને આ બકરી કોની છે? મહારાજ, હવે ગામમાં અમારા જીવન ગુજરાન માટે કઈ બચ્યું નહોતું, એટલે અમે વિચાર્યું કે અમે કોઈ બીજા ગામમાં જતા રહીએ, એટલા માટે જ અમે ગામમાંથી નીકળી ગયા હતા. અચ્છા, તો પાછા કેમ આવી ગયા? મહારાજ, રસ્તામાં એક સાધુ બાબા મળ્યા હતા, એમણે જ આ ચમત્કારી બકરી અમને આપી છે અને એમણે જ અમને પાછા ગામમાં આવવા કહ્યું છે. એવી તે કઈ ખાસ વાત છે આ બકરીમાં? મહારાજ, આ બકરીની નીચે જે પણ વાસણ મૂકવામાં આવશે એ આના દૂધથી છલોછલ ભરાઈ જશે. આ બકરીનું દૂધ ખૂબ સ્વાદિષ્ટ છે. તો ઠીક છે, આ બકરીનું દૂધ અમને પીવડાવવામાં આવે. સૈનિકો તરત બકરીની નીચે એક મોટું વાસણ મૂકી દે છે. જોતામાં જ વાસણ દૂધથી ભરાઈ જાય છે. પછી રાજાને એક વાસણમાં દૂધ પીવા માટે આપવામાં આવે છે. દૂધ પીતા જ રાજા કહે છે, વાહ, આ તો બહુ સ્વાદિષ્ટ છે. આવું દૂધ અમે આજ સુધી નથી પીધું. આ બકરી હવે આ રાજમહેલમાં જ રહેશે. મહારાજ, આવું નહીં કરો. અમારી પાસે હવે જીવવા માટે આ જ એક આશરો છે. સૈનિકો, આ ખેડૂત અને એની પત્નીને તરત કારાવાસમાં નાખી દો. આ સાંભળતા જ સૈનિકો ખેડૂત અને એની પત્નીને તરત કારાવાસ તરફ લઈ જવા લાગે છે. ખેડૂત અને એની પત્ની રાજાની સામે કરગરે છે, પણ રાજા સાંભળતો જ નથી અને બંનેને કારાવાસમાં નાખી દેવામાં આવે છે. હવે આ બકરીનું દૂધ અમારા દરબારના બધા મંત્રીઓને પણ પીવડાવવામાં આવે. દૂધ રાજ દરબારમાં બેઠેલા બધા મંત્રીઓને પણ પીવા માટે આપવામાં આવે છે. મહારાજ, આ દૂધ તો પીતા જ એક અનોખી શક્તિનો અનુભવ થઈ રહ્યો છે. હા મહારાજ, આ તો અદ્ભુત દૂધ છે. પણ થોડી જ વારમાં રાજ દરબારમાં દૂધ પીવાવાળા બધા મંત્રીઓ અને રાજાની તબિયત બગડવા લાગે છે. આ મને શું થઈ રહ્યું છે? અચાનક મારી તબિયત આમ ખરાબ કેમ થવા લાગી? મહારાજ, મારી પણ તબિયત બગડી રહી છે. મહારાજ, કંઈક કરો. દરબારમાં ઉભેલા સૈનિકો આ બધું જોઈને ગભરાઈ જાય છે. કોઈને કઈ સમજમાં નથી આવી રહ્યું. એટલામાં રાજા કહે છે, સૈનિક, તરત જ જંગલમાં જાઓ અને પેલા સાધુને અહીંયા લઈને આવ. સૈનિકો તરત જંગલ તરફ નીકળી પડે છે. એ સાધુને પોતાની સાથે રાજમહેલમાં લઈ આવે છે. મહારાજ, તમે મને અહીંયા કેમ તેડાવ્યો? બાબા, અમે તમારી આપેલી બકરીનું દૂધ પીધું અને એને પીધા પછી અમારા બધાની તબિયત બગડી ગઈ છે. હવે અમે શું કરીએ? આ તમારા કર્મોનું જ ફળ છે મહારાજ. તમે બહુ બધા પાપ કર્યા છે. તમે તમારી ગરીબ પ્રજાને બહુ હેરાન કર્યા છે. હવે તમને કોઈ નહીં બચાવી શકે. કર્મોનું ફળ તો ભોગવવું જ પડશે. ના બાબા, હું મારી બધી જ ભૂલોને સુધારી દઈશ. જેમ તમે કહેશો એમ જ કરીશ. પણ તમે કઈ પણ કરીને મારો જીવ બચાવી લો બાબા. મહારાજ, તમારો જીવ બચાવવાનો માત્ર એક જ ઉપાય છે. એ શું છે બાબા? તમે જે ખેડૂતને કારાવાસમાં બંધ કર્યો છે એને ને એની પત્ની બંનેને મુક્ત કરી દો. એની બકરી અને એની જમીન એને પાછી આપી દો. સૈનિકો, તરત જ આ આદેશનું પાલન કરો. આની સાથે જ મહારાજ, તમે જેટલા પણ લોકોની જમીન લીધી છે એ બધાને પાછી આપી દો અને હવેથી પ્રજાને બધા જ કરમાંથી મુક્ત કરી દો. હું હમણાંથી જ પ્રજાને બધા કરમાંથી મુક્ત કરું છું અને બધાની જમીન પાછી આપું છું. રાજાના આદેશથી ખેડૂત અને એની પત્ની કારાવાસમાંથી બહાર આવી જાય છે. મેં મારી પ્રજાને ખૂબ જ હેરાન કરી છે, પણ આજ પછી આ રાજ્યમાં કોઈ દુખી નહીં રહે. રાજા અને એના મંત્રીઓ સુધરી જાય છે અને પછી એ રાજ્યમાં બધા ખુશી ખુશી રહે છે.